નમસ્કાર દર્શક મિત્રો, બપોરના બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ શાંતિ માટે આતંકવાદ સામે સૌ રાષ્ટ્રોને સાથે મળીને ઝઝૂમવાનું આહ્વાન કર્યું. સંયુક્ત રાષ્ટ્રસભાના 69મા સત્રને હિન્દીમાં પ્રભાવશાળી સંબોધન. આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા દોષિત ઠરતા અન્ના ડીએમકે પક્ષના વિધાયક દળની બેઠક આજે સાંજે. મુખ્યમંત્રી પદ માટે ચર્ચાતા કેટલાક નામ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એચ એલ દત્તુની સોગંદવિધિ. દત્તુ 2 ડિસેમ્બર 2015 સુધી કાર્યરત રહેશે. એશિયન રમતોત્સવમાં 9મા દિવસે રેસ વોકમાં ખુશવીર કૌરને રજત પદક. આ વર્ષમાં એશિયન રેસ ચેમ્પિયનશિપમાં પદક મેળવનાર પ્રથમ મહિલા બની. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો 3જો દિવસ કાર્યક્રમોથી વ્યસ્ત રહ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રસભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું. વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી દ્વિરાષ્ટ્રીય સંબંધોની ચર્ચા કરી હતી. પ્રસ્તુત છે એક રિપોર્ટ. 5 દિવસની અમેરિકી યાત્રાએ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 69મા સત્રને હિન્દીમાં સંબોધન કર્યું હતું, જે ખૂબ પ્રભાવશાળી રહ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે સભ્યોએ વધાવી લીધું હતું. 35 મિનિટના સંબોધનમાં પડોશી દેશો સાથેના સંબંધો, વિશ્વ શાંતિ, આતંકવાદ, પ્રગતિ અને વિકાસ, યોગ જેવા મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે પડોશી દેશો સાથે સહકાર અને શાંતિપૂર્વક રહેવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પાકિસ્તાનને દ્વિપક્ષીય વાટાઘાટો માટે આહ્વાન કર્યું હતું, પરંતુ આ માટે પાકિસ્તાને આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે. મેં પાકિસ્તાન સે મિત્રતા ઔર સહયોગ બઢાને કે લિયે પૂરી ગંભીરતા સે શાંતિપૂર્ણ વાતાવરણ મેં બિના આતંક કે સાયે કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરના ચાહતા હું. લેકિન પાકિસ્તાન કા ભી યહ દાયિત્વ હૈ કે ઉપયુક્ત વાતાવરણ બનાએ ઔર ગંભીરતા સે દ્વિપક્ષીય બાતચીત કે લિયે સામને આએ. તેમણે વિશ્વમાં આતંકવાદ જુદા જુદા સ્વરૂપે પ્રસરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે. આજ ભી કઈ દેશ આતંકવાદીઓ કો અપને ક્ષેત્ર મેં પના દે રહે હૈ ઔર આતંકવાદ કો અપની નીતિ કા ઉપકરણ માનતે હૈ ઔર જબ ગુડ ટેરરિઝમ એન્ડ બેડ ટેરરિઝમ ये बातें सुनने को मिलती है तब तो आतंकवाद के खिलाफ लड़ने की हमारी निष्ठाओं पर भी सवाल या निशान खड़े होते हैं. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજૂતીઓ કરતી વખતે એકબીજા દેશોની ચિંતાઓને પણ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. પ્રગતિ વ વિકાસ કો બલ દેને હેતુ પ્રત્યેક સરકાર કો અપની જિમ્મેવારીયા નિભાની હોગી. સાથી हमारे लिए एक सार्थक अंतरराष्ट्रीय भागीदारी की आवश्यकता है. एक स्तर पर इसका अर्थ हुआ नीतियों का बेहतर समन्वय, ताकि हमारे प्रयत्न परस्पर सहयोग को बढ़ावा दे तथा दूसरे को क्षति न पहुंचाए. नरेंद्र मोदी ए विश्वमा जी ऑल बनावानु सूचन करियो हतु. आज हम कई जी की बातें करते हैं जिसके नंबर बदलते रहते हैं. કભી G4 હોગા, કભી G7 હોગા, કભી G20 હોગા. હમ બદલતે રહેતે હૈ લેકિન ક્યા આવશ્યકતા નહીં હૈ કે હમ G1 સે આગે બઢ કર કે જી ઓલ કી તરફ કદમ ઉઠાએ. પ્રધાનમંત્રીએ યોગની મહત્વતા સમજાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આરંભ કરવા અપીલ કરી હતી. યોગ હમારી પુરાતન પારંપરિક અમૂલ્ય દેન હૈ. કેવલ વ્યાયામ ભર ન હોકર अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्म्य को प्राप्त करने का माध्यम है. यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है.
आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें। પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરેલા સંબોધનની પ્રશંસા કરતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે પ્રધાનમંત્રીનું પ્રવચન પ્રેરણારૂપ બની રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કા સંયુક્ત રાષ્ટ્ર સંઘ મે જો ભાષણ હુઆ વો દુનિયા કો વિચાર કે લિયે મજબૂર કરને વાલા બહોત હી પ્રેરણાદાયી ભાષણ થા। उसमें उन्होंने आतंकवाद की चर्चा की, विश्व शांति की चर्चा की, नए तकनीक के आधार पर 2015 के बाद किस तरह का विश्व बने और यूएन के 70 साल अभी हो रहे हैं तो उसकी प्रासंगिकता बनाए कैसे रखे, उसमें क्या बदलाव करने चाहिए उसकी भी चर्चा की। उन्होंने लोकतंत्र के लिए दुनिया भर में समर्थन जो बढ़ रहा है उसका स्वागत भी किया और भारत की प्रतिबद्धता जताई। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂન સાથે મુલાકાત કરી હતી। તેમણે વિશ્વમાં ફેલાઈ રહેલા આતંકવાદ તેમજ વિશ્વ શાંતિ અંગે ચર્ચા કરી હતી। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પણ મુલાકાત થઈ હતી। શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે નેપાળના પ્રધાનમંત્રી સુશીલ કોઈરાલા સાથે પણ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી। પ્રધાનમંત્રીએ અગાઉ 11 સપ્ટેમ્બરના આતંકવાદ હુમલામાં માર્યા ગયેલાઓના સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી। પ્રધાનમંત્રીનો ત્રીજો દિવસ કાર્યક્રમોથી વ્યસ્ત રહ્યો હતો। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ન્યુયોર્કમાં સેન્ટ્રલ પાર્કમાં સિટીઝન ઉત્સવ ઉજવાયો હતો। આ ઉત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને લોકોને સંબોધિત કર્યા હતા। દરમિયાન અમેરિકામાં કેનેડાના શીખ પ્રતિનિધિ મંડળે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિડ ટાઉન મેનહટનના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય અમેરિકન સમુદાયને સંબોધિત કરશે। આ સમારંભનું આયોજન ઇન્ડિયન અમેરિકન ફેડરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય સમુદાયોને એક મંચ પ્રદાન કરે છે। પ્રધાનમંત્રીના ભાષણનું જીવંત પ્રસારણ મોટા પડદાના માધ્યમથી ટાઈમ સ્ક્વેર પર પણ કરાશે। તામિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને બેંગાલુરુની વિશેષ અદાલતે આવકથી વધુ સંપત્તિના મામલે 4 વર્ષની સજા અને ₹100 કરોડનો દંડ ફટકારતા મુખ્યમંત્રીની ગાદી ગુમાવી પડે તેમ છે। અદાલતના આ ચુકાદા બાદ હવે જયલલિતા મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપશે, ત્યારે તામિલનાડુના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે હજી સુધી સ્પષ્ટ નથી। પરંતુ સાંજે મળનારી વિધાયક દળની મિટિંગમાં કેટલાક નામો ચર્ચામાં છે, તેમાં પનીસેલ્વમનું નામ સૌથી આગળ છે। દરમિયાન તામિલનાડુના ઘણા ક્ષેત્રોમાં એઆઈડીએમકેના કાર્યકરોએ તોફાનો કર્યા હતા। આ મામલે મુખ્ય યાચિકા કરતા સુબ્રમણ્યમ સ્વામીના વિરોધમાં દેખાવ યોજ્યા હતા। દરમિયાન શ્રી સ્વામીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અદાલતના આ નિર્ણયથી ભ્રષ્ટાચાર સામે લોકોનો અવાજ બુલંદ થશે। અન્ય પક્ષોના નેતાઓએ પણ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો। મિત્રો, વધુ સમાચાર નાનકડા વિરામ બાદ। બેને મારે ભાણીને ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર। આપણો કનેક્શન અહીંયા પણ ચાલુ છે? હા માં, આ બીએસએનએલ છે, આપણું દેશ નું શાન। આજે તમારી બેન અહીંયા પણ હતી તો કેટલો આનંદ આવત। અરે માં, દેવની ફોન જરા મારે ફોન તો આપ, બહુ મોંઘું પડશે। ના માં, આ બીએસએનએલ નું 3G નેટવર્ક છે। હવે તો ખુશ, બીએસએનએલ હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે। હિન્દુસ્તાન બોલ રહા હૈ। વિરામ બાદ સમાચારમાં ફરી આપનું સ્વાગત છે। આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ શપથવિધિ સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે એચ.એલ. દત્તુને હોદ્દાના ગોપનીયતાના સોગંદ લેવડાવ્યા છે। આર.એમ. લોઢા નિવૃત્ત થતાં તેમણે આ પદ સંભાળ્યું છે અને તેમનો કાર્યકાળ 14 મહિના રહેશે। નવા ચીફ જસ્ટિસ તરીકે નિમાયેલા શ્રી એચ.એલ. દત્તુ 2 ડિસેમ્બર 2015 સુધી આ પદ પર કાર્યરત રહેશે। 2008ના ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેમની નિમણૂક થઈ હતી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ એનસીપીમાં ભંગાણ પડતા એનસીપીએ ટેકો પાછો ખેંચ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતું।
દરમિયાન 15 ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કાર્ડિયો હોમો પ્લસ હૃદયરોગ નિવારણ કેન્દ્ર તથા હેપી હાર્ટ સપોર્ટ ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ હાર્ટ ડેના ઉપક્રમે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય મહાપ્રબંધક એ.એન. અયપ્પાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ડોક્ટર ઉપરાંત યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોમાં આ રોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હૃદયરોગને કેવી રીતે નિવારી શકાય અને તેને કેવી રીતે અટકાવી શકાય તેનો સંદેશ બેનરો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ડોક્ટર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે યુવાનોમાં અભ્યાસની સાથે શારીરિક કસરત કરવાથી આ રોગ થતો અટકાવી શકાય છે. એવું નથી જ, નાનપણથી 10 વર્ષની ઉંમરથી જ લોહીની નસોમાં ચરબી જમવાની શરૂઆત થાય, એટલે નાનપણથી જ બાળકોને સ્પોર્ટ્સમાં એક્ટિવ કરવા જોઈએ. જેટલું ભણવામાં ધ્યાન આપીએ એટલું સ્પોર્ટ્સમાં ધ્યાન, એક્સરસાઇઝ અને ફિઝિકલ ફિટનેસમાં ધ્યાન અપાય. યુવાનોએ પણ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે અને એમાં જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ એવા જો રિસ્ક ફેક્ટર્સ જો જણાય તો એની તરત સારવાર જીવનશૈલી પરિવર્તન અને દવાઓથી કરે. શહીદે આઝમ ભગતસિંહની આજે 107મી જન્મ જયંતિ છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અમદાવાદ ખાતે ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શહીદ ભગતસિંહના જીવન આધારિત એક ચિત્ર પ્રદર્શન યોજાયું હતું અને શૌર્ય ગીતોનું ગાયન કરવામાં આવ્યું હતું. ભગતસિંહના અનન્ય દેશપ્રેમથી યુવાનોને પ્રેરણા મળે અને ખરા અર્થમાં તેમના જીવનથી માહિતગાર થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમ વિદ્યાર્થી અગ્રણી સચિન શાહે જણાવ્યું હતું. ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદ ખાતે સસ્ટેનેબલ ટુરિઝમ વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ. ફિક્કી અને KPMGના સહયોગ વડે આયોજિત પરિષદમાં ભારત ઉપરાંત વિદેશમાંથી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રવાસનનું મહત્વ વધારવાની સાથોસાથ પ્રવાસન સ્થળોના કુદરતી સંસાધનોનું જતન કરવાના મુદ્દાઓ પર પરિષદમાં ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે ત્યારે પ્રવાસ સ્થળના વારસાને નુકસાન થતું અટકાવવા માટેની જરૂરિયાત ઊભી થઈ છે. માટે સસ્ટેનેબલ ટુરિઝમ પર ધ્યાન આપવું આવશ્યક છે તેમ રાજ્યના પ્રવાસન વિભાગના MD સંજય કોલે જણાવ્યું હતું. એશિયન રમતોત્સવમાં 9મા દિવસે રેસ વોકમાં ભારતે રજત પદક પ્રાપ્ત કર્યો છે. દેશ માટે આ રજત પદક જીતનાર ખુશવીર કૌર છે. 20 AM રેસમાં આ પદક પ્રાપ્ત કરે છે. ખુશવીર કૌર આ સાથે એવી પ્રથમ ભારતીય મહિલા બની ચૂકી છે જેણે એશિયન રેસ ચેમ્પિયનશિપમાં આ વર્ષે પદક પ્રાપ્ત કર્યું છે. કબડ્ડીમાં પણ ભારતીય મહિલાઓએ જીત સાથે પ્રારંભ કર્યો હતો. મહિલા ટીમે પ્રિલિમિનરી ગ્રુપ એના મુકાબલામાં બાંગ્લાદેશને 29-18થી પરાજય આપ્યો હતો. ભારતના યુકી ભાંભરીએ ટેનિસની પુરુષ સિંગલ્સમાં કાંસ્ય પદક પોતાના નામે કર્યું હતું. શનિવારે ભારતીય તીરંદાજો અને સ્ક્વોશ ટીમે પણ શાનદાર દેખાવો સાથે સુવર્ણચંદ્રકો મેળવીને દેશનું નામ રોશન કર્યું હતું. અને અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ શાંતિ માટે આતંકવાદ સામે સૌ રાષ્ટ્રોને સાથે મળીને ઝઝૂમવાનું આહ્વાન કર્યું. સંયુક્ત રાષ્ટ્રસભાના 69મા સત્રને હિન્દીમાં પ્રભાવશાળી સંબોધન. આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા દોષિત ઠરતા અન્ના DMK પક્ષના વિધાયક દળની બેઠક આજે સાંજે. મુખ્યમંત્રી પદ માટે ચર્ચાતા કેટલાક નામ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ HL દત્તુની સોગંદ વિધિ. દત્તુ 2 ડિસેમ્બર 2015 સુધી કાર્યરત રહેશે. એશિયન રમતોત્સવમાં 9મા દિવસે રેસ વોકમાં ખુશવીર કૌરને રજત પદક. આ વર્ષના એશિયન રેસ ચેમ્પિયનશિપમાં પદક મેળવનાર પ્રથમ મહિલા બની. તો આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.